गुड आफ्टरनून विद्यार्थी मित्रों, निरंजन स्कूल ની DLS સિસ્ટમ માં તમારું સ્વાગત છે. આજે આપણે પાઠ 2 કલરવ વિષયમાં શાળાની તત્પરતા B એ શરૂ કરીશું. તો જો તમને કવિતા આપેલી છે અને કવિતાને આધારે તમારે જવાબ સાચો હોય એમાં રાઈટ કરવાનું છે. ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં આવશો કે નહીં? તો કોનું નામ આવ્યું? ચક્કી બેન નું. લાલ અક્ષરે કોનું નામ છે? ચક્કી બેન નું. તો આપણે ચક્કી માં રાઈટ કરીશું. પછી ચકલીના ચિત્ર સામે રાઈટ કરવાનું. સુવાન બેસવાને પાટલો, સુવાને ખાટલો. લાલ અક્ષરે કયો છે? ખાટલો. તો આપણે ખાટલા આરે સાચાની નિશાની કરીશું. પછી પહેરવાને સાડી, મોર પીછાવાળી. સાડી લાલ અક્ષરે છે તો સાડી વાળા ચિત્ર સામે સાચાની નિશાની કરીશું. પછી જો ચક ચક કરજો, ચી ચી કરજો, ચણવાને દાણા. દાણા આરે આપણે સાચાની નિશાની કરીશું. પછી બા વઢશે નહીં, બાપુ નહીં વઢશે, નાનો બાબુ. બાબો છે એ લાલ અક્ષરે છે તો બાબાની સામે આપણે સાચાની નિશાની કરીશું. પ્રશ્ન બે માં શું છે? તમારે ચિત્ર જોઈને પ્રશ્નમાં જવાબ આપવાના છે. આ ચિત્રમાં તમને શું શું દેખાય છે એના મૌખિક ઉત્તર આપવાના છે. હવે આ પ્રશ્ન છે એના મોઢે તમારે ઘરે જવાબ બોલવાના છે. હવે અહીંયાથી આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. પક્ષીને તેના માળા સુધી પહોંચવામાં આપણે મદદ કરવાની છે. તો ચાલો શરૂઆત કરીએ. તો જો પક્ષી અહીંયા છે, અહીંયાથી એને માળા સુધી પહોંચવામાં આપણે મદદ કરવાની છે તો ક્યાંથી લઈ જશું? તો અહીંયાથી આવી રીતે આગળ રસ્તો છે ત્યાં સુધી આપણે આહેલું જવાનું અને લીટી કરતું જવાનું. આગળ ને આગળ જ્યાં લીટી બંધ ન હોય એવા રસ્તે આપણે એને પક્ષીને માળા સુધી પહોંચાડી દેશું. બરોબર આવી રીતે થઈ જાય. પછી જો બંધ બેસતા ચિત્રમાં આપણે જે સરખી જોડી છે એમાં આપણે રંગ પૂરવાનો છે. હવે અહીંયા જોઈએ, જો બેટ સાથે કયો બોલાવે? તો કે આ રેડ કલરનો. તો એ બેયમાં આપણે લાલ કલરનું આ રાઉન્ડ પૂરી દેશું. જેની સાથે સરખી જોડ હોય એમાં સરખો કલર પૂરવાનો. તો આ બેયમાં આપણે લાલ કલર પૂરી દઈએ. બરોબર. ત્યારબાદ આપણે કથાય રંગ લઈએ. તો સાપસીડી સાથે શું આવે? આની સાથે પાસો આવે. તો એ બેયમાં આપણે કથાય રંગ પૂરી દઈએ. આવી રીતે સરખી જેની જોડ બને એમાં આપણે સામે સામે સરખો રંગ પૂરવાનો છે. હવે એના પછી પતંગ સાથે શું હોય? તો કે ફિરકી. તો એમાં આપણે કેસરી રંગ પૂરી દઈએ. બેયમાં આપણે કેસરી રંગ પૂરી દેવાનું. આવી રીતે સરખા સરખા હોય આપણે જોડી અને વ્યવસ્થિત રંગ પૂરી દેવાનો. ત્યારબાદ ભમરડો છે એની સાથે શું હોય? તો કે દોરી હોય. તો એ બેયમાં પણ આપણે સરખો રંગ પૂરી દઈએ. અહીંયા આપણે દુધિયા રંગ પૂરશું તો બેયમાં આપણે એક સરખો જ રંગ પૂરવાનો. બરોબર. હવે એના પછી નીચે જોઈએ, કેરમ સાથે શું આવશે? તો કે કેરમની કુકડી. તો એમાં આપણે બેયમાં કાળો રંગ પૂરી દઈએ. વ્યવસ્થિત સરખે સરખામાં આપણે સરખો રંગ પૂરી દેવાનું. ત્યારબાદ જો આ રેકેટ સાથે આ ફૂલ આવશે તો એ બેયમાં આપણે પીળો રંગ પૂરી દઈએ. રંગ પૂરે જાય પછી આપણે સરખે સરખું જોડી દેવાનું. આ લાલ વાળું લાલ સાથે જોડી દેવાનું, બેટ સાથે બોલ જોડી દઈએ. પછી આ સાપસીડીની ઓલ સાથે આપણે પાસો જોડી દઈએ. પછી પતંગ સાથે ફિરકી જોડી દેશું કેસરી કલર વાળું. પછી આ બે દુધિયા કલર વાળું ભમરડા સાથે દોરી જોડી દેશું અને કેરમ સાથે એની કુકડી જોડી દઈએ અને આ ફૂલ રેકેટ જોડી દેશું. આવી રીતે જોડકું જોડવાનું છે. આવી રીતે તમારે વ્યવસ્થિત કલરવની સધી પોથીમાં જોડકા જોડવાના છે. અસ્તુ.